તો ભાવનગર વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા માટે અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ શો હતો જેમાં તેમણે નિવેદન આપતા જણાવ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ પરિવારના ભાઈ બહેનને જવાબદારી સંભાળશે અને સૌથી પહેલા ગુજરાતમાં મોંઘવારી દૂર કરશે તેવું વચન આપ્યું હતું તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરીને દમખાથી પ્રચાર કરી રહી છે તો ભાવનગર શહેરની સાત વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે આવ્યા હતા અને જેમાં તેઓએ શહેરના રૂપમ રોડ ચોકથી મેઇન બજાર ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન અનેક નિવા નિવેદન બીજા કરી હતી બાજી કરી હતી અને તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલા મોંઘવારી દૂર કરશે ત્યારબાદ બેરોજગાર યુવાનોને રોજગાર આપશે સાથે દિલ્હી અને પંજાબ મોડલથી પણ અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં વાતો કરી હતી તો બેરોજગાર યુવાનોને રોજગારની તક ઉભી ન થાય ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપશે તેવું જણાવ્યું હતું તો આ સાથે જ અરવિંદ કેજરીવાલે ભાવનગર પશ્ચિમના ઉમેદવાર રાજુ સોલંકીને તેમની સાથે કાર પર બેસાડીને રોડ શો યોજાયો હતો